ડાંગ જિલ્લામાં ઈસખરી જાગીર મંડળ નામના આદિવાસી સંગઠન દ્વારા કલેક્ટર કચેરીની ઘેરાબંધી કરી હતી, જે મામલો હાલ કાબૂમાં આવ્યો છે. ડાંગ જિલ્લો આદિવાસીઓનો હોવાનો દાવો કરી કલેક્ટર કચેરી ખાલી કરાવવા માટે રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચેલા મંડળીના સભ્યોને જોતા જિલ્લા પોલીસ હરકતમાં આવી હતી અને નાયબ પોલીસ અધિક્ષક LCB સહિત મોટી સંખ્યામાં પોલીસ જવાનો કલેક્ટર કચેરીએ બંદોબસ્ત ગોઠવાયો હતો. કલેક્ટરના જણાવ્યા મુજબ જિલ્લામાં અશાંતિ ફેલાવવા મુદ્દે લોકોને ભેગા કરનાર અને ગેરમાર્ગે દોરનારી સમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલ તો પોલીસ કાફલાને જોતા ઇસ્કંડી જાગીર મંડળીના સભ્યોએ કલેક્ટર કચેરી ખાલી કરી દીધી છે, પરંતુ તેઓની માંગ છે કે ડાંગ જિલ્લામાં અમારો હક છે, ડાંગ જિલ્લાના સમગ્ર જંગલ ઉપર અમારો હક છે, જેથી અમારા સભ્યો એ જ વન અધિકારી, વનકર્મી અને અમારા સભ્યો એ જ પોલીસ પ્રશાસન છે. આ મુજબની વિચારધારા ધરાવતા મંડળીના આદિવાસી નેતા આવનાર સમયમાં વધુ લોકોને એકત્રિત કરી ફરી કલેક્ટર કચેરીનો ઘેરાવ કરે તેવી શક્યતા છે. જોકે કલેક્ટરના જણાવ્યા મુજબ આવી કાર્યવાહી કરનાર ઇસમો વિરુદ્ધ કડક પગલાં ભરવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું. હેમંત હડસ, ZSTV, સાપુતારા.